नमस्कार विद्यार्थी मित्रों, हूँ डॉक्टर महेश डाफड़ा। मित्रों, एक सरस मजाना सुविचार साथ आज आप आजनु शैक्षणिक कार्य शुरू करने तरफ जा रहा छे। मित्रों, आजनो सुविचार जे छे ए छे शब्दों तो सुई जाए छे, शब्दों तो सुई जाए छे रात पड़ता ज, शब्दों तो सुई जाए छे रात पड़ता ज, पण परंतु विचारों ने आखी रात जागवू पड़े छे। खूब सरस मजानो आजनो आ सुविचार। मित्रों, शब्द तो सूई जाए छे रात पड़ता ज, शब्द तो सूई जाए छे रात पड़ता ज, परंतु विचारों ने आखी रात जागवू पड़े छे। मित्रों, शब्द साथे संकळायेल आ सरस मजाना सुविचार साथे फरी पाछा आपणे आपणा शैक्षणिक कार्यमां आपणे आगळ वधीशुं। आपणे मित्रों जे भणी रह्या छीए એ છે કનેક્ટિવ્સ। આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ મિત્રો એ છે કનેક્ટિવ્સ, જેને આપણે ગુજરાતીની અંદર સંયોજકો તરીકે ઓળખીએ છીએ। સંયોજકનું કાર્ય બે વાક્યને જોડવા માટેનું કાર્ય છે। મિત્રો, ગઈકાલે આપણે જે વાત કરી હતી એ હતું ત્રીજું સંયોજક અને એ હતું ધો। ધો વિશે મિત્રો આપણે ગઈકાલે વાત કરી હતી। ધો છે, ધોનો અર્થ જોકે તેમ છતાં આવો ગુજરાતીમાં એમનો અર્થ આપણે કરીએ છીએ। ધો એટલે કે જોકે તેમ છતાં। આ સંયોજક પણ બંને વાક્ય વચ્ચે વિરોધાભાસ। મિત્રો, આગળ જે બે નંબરનું સંયોજક આપણે બટ ભણ્યા હતા એ પણ બે વાક્ય વચ્ચેનો જ્યારે વિરોધાભાસ હોય ત્યારે બટ વાપરીએ છીએ। એવી જ રીતે ધો પણ જ્યારે બે વાક્ય વચ્ચે કોઈ પણ જાતનો વિરોધાભાસ રજૂ કરવાનો હોય, જ્યારે બે વાક્ય વચ્ચેનો વિરોધાભાસ રજૂ કરવાનો હોય ત્યારે આપણે સંયોજક તરીકે, કનેક્ટિવ્સ તરીકે આપણે શું વાપરીએ છીએ, ત્યારે આપણે ધો વાપરીએ છીએ। મિત્રો, ઘણીવાર ધો છે એ વાક્યની શરૂઆતમાં પણ આવે છે, ઘણીવાર ધો છે એ બે વાક્યની વચ્ચે પણ વાપરવામાં આવે છે। મિત્રો, આજે ગઈકાલે આપણે ધો વિશે આપણે એક એક્ઝામ્પલ પણ આપણા આપ્યું હતું। મિત્રો, ધોનું ઉદાહરણ આપણે આપ્યું હતું અને ધો વિશે આપણે વાતો પણ કરી હતી। આજે આપણે એક નવા સંયોજક તરફ આપણે આગળ વધી રહ્યા છીએ અને એ સંયોજક આપણે ચાર નંબરનું સંયોજક જે છે એના વિશે આપણે ભણવા જઈ રહ્યા છીએ અને એ સંયોજક આપણે ઓર અથવા અધરવાઇઝ, ઓર અથવા તો અધરવાઇઝ, આના વિશે આજે આપણે વાત કરવાના છીએ। બંનેનો અર્થ ઓર કયો કે અધરવાઇઝ કયો, બંનેનો અર્થ અથવા નહીંતર કે થાય છે, ઓર અથવા તો અધરવાઇઝ, આ બંનેનો અર્થ અથવા તો નહીંતર એવો અર્થ થાય
છે. બે વાક્ય પૈકી એક વાક્ય અથવા એક બાબત, બે વાક્ય પૈકી એક બાબતનો સ્વીકાર કરવાનો હોય, ત્યારે આ સંયોજક વાપરવામાં આવે છે. મિત્રો, ઓર અથવા અધરવાઇઝની જે વાત છે એમાં ઓર અથવા અધરવાઇઝ એનો અર્થ પહેલાં સમજી લઈએ. અથવા તો નહીંતર, આવો અર્થ થાય છે. હવે કોઈ પણ બે બાબત હોય, એટલે કે બે વાક્ય હોય, બે બાબત હોય, એ બાબતમાં એક બાબતનો, કોઈ પણ એક બાબતનો જ્યારે સ્વીકાર કરવાનો હોય ત્યારે આપણે સંયોજક તરીકે ઓર મૂકી શકીએ અથવા તો અધરવાઇઝ આપણે મૂકી શકીએ છીએ. આપણે ઉદાહરણ લઈએ તો વધારે ખબર પડશે. મિત્રો, દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ. ડુ વર્ક હાર્ડ, અધરવાઇઝ યુ વિલ નોટ ગેટ ગુડ જોબ. Do work hard, otherwise you will not get good job. Do work hard, સખત મહેનત કરો, otherwise નહીં તો, you will not get good job, નહીંતર સારી જોબ મળશે નહીં. અધરવાઇઝ અહીંયા તમે જોઈ શકો છો, ડુ વર્ક હાર્ડ, અધરવાઇઝ યુ વિલ નોટ ગેટ ગુડ જોબ. કા પહેલી સ્વીકૃતિ કરો, નહીંતર આ બીજી સ્વીકૃતિ માટે તૈયાર રહો. અહીંયા જે આપણે વાત કરી છે, કોઈ પણ એક બાબતનો સ્વીકાર કરવાનો, ડુ વર્ક હાર્ડ, મહેનત કરો, નહીંતર સારી નોકરી મળશે નહીં. આ જે વાક્યનો ભાવાર્થ છે એના માટે અહીંયા આપણે સંયોજક તરીકે તમે જોઈ શકો છો આપણે અધરવાઇઝ મૂકેલું છે. એટલા માટે મિત્રો અહીંયા ઓર અથવા અધરવાઇઝ એનો અર્થ અથવા તો નહીંતર એવો એનો સામાન્ય અર્થ થાય છે. મિત્રો, આપણે થોડું ભણીએ પણ સારું ભણીએ. અને હું આપને જે કાંઈ અભ્યાસ કરાવી રહ્યો છું મિત્રો, તે મારા જ્ઞાનની મર્યાદાને અનુરૂપ ભણાવી રહ્યો છું. સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ સારા વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ અવશ્ય કરજો મિત્રો. પરંતુ કોરોના આવા કપરા કાળમાં આપણે સૌ ઘરમાં રહીએ, સ્વચ્છ રહીએ, સ્વસ્થ રહીએ અને સતત અભ્યાસમાં રહીએ એવી પ્રાર્થના સાથે ભારત માતા કી જય.